હાથમાં જો અલગ અલગ પ્રકારની રંગબેરંગી ચૂડિયા હોય એટલે બંગડીઓ હોય તો જોવામાં તો સુંદર લાગશે જ, પરંતુ આની સાથે સાથે સ્વાસ્થ્યને પણ અસર પહોંચાડે છે. નમસ્કાર દર્શક મિત્રો, ખબર છે ડોટ કોમ પરથી હું દ્રષ્ટિ નાયક આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, સ્ત્રીને આદિશક્તિનું રૂપ માનવામાં આવે છે અને એવું કહેવાય છે કે સ્ત્રીઓએ હંમેશા સજી નજીને રહેવું જોઈએ, હાથમાં બંગડીઓ, પગમાં પાયલ વગેરે. તો દર્શક મિત્રો, આ જે આભૂષણો સ્ત્રીઓ દ્વારા પહેરવામાં આવે છે તે તો સુંદરતામાં વધારો કરે જ છે, દેખાવમાં આકર્ષક તો લાગે જ છે, પરંતુ આની સાથે સાથે આ જે આભૂષણો છે તે વૈજ્ઞાનિક દ્રષ્ટિએ સ્વાસ્થ્યને પણ અસર પહોંચાડે છે. નવાઈ લાગી ને તો આપણે ઘણી બધી સ્ત્રીઓને હાથમાં અલગ અલગ પ્રકારની બંગડીઓ પહેરેલી જોઈએ છે. હવે હાથમાં જો અલગ અલગ પ્રકારની રંગબેરંગી ચૂડિયા હોય એટલે બંગડીઓ હોય તો જોવામાં તો સુંદર લાગશે જ, પરંતુ આની સાથે સાથે સ્વાસ્થ્યને પણ અસર પહોંચાડે છે. તો બંગડીઓ મહિલાઓ પહેરે છે તો તેમને આત્મવિશ્વાસ મળે છે. બંગડીઓને સકારાત્મક ઉર્જાનું પ્રતીક માનવામાં આવે છે, એટલે એવું કહેવાય છે કે બંગડીઓ જે છે તે મહિલાઓને આત્મવિશ્વાસ આપે છે. આની સાથે જે મહિલાઓ બંગડી પહેરે છે તેઓને માનસિક અને શારીરિક આરામ પણ મળે છે. આની સાથે જો તણાવ અને ચિંતાની સમસ્યા વધારે હોય અથવા તો અવારનવાર તણાવની પરિસ્થિતિ આવતી હોય તો તેના સમસ્યા પણ ઓછી થઈ જાય છે. બંગડીઓ મહિલાઓને ગરમીથી પણ બચાવે છે. હવે ઘણી બધી સ્ત્રીઓ અલગ અલગ પ્રકારની બંગડી પહેરશે. ઘણી સ્ત્રીઓ તાંબા અથવા પિત્તળની બનાવેલી બંગડીઓ પહેરે છે, તો ઘણી સ્ત્રીઓ સોનાથી અથવા તો ચાંદીથી બનેલી બંગડીઓ પહેરે છે. જે સ્ત્રીઓ તાંબા અથવા પિત્તળની બનેલી બંગડીઓ પહેરે છે તેઓ ગરમીને દૂર રાખવામાં મદદ કરે છે. હવે જે સ્ત્રી બંગડીઓ પહેરે છે તે મહિલાઓનું બ્લડ પ્રેશર પણ સુધરે છે. આની સાથે મહિલાઓના હૃદય અને ફેફસાના સ્વાસ્થ્ય માટે પણ બંગડી પહેરવાનું ખૂબ સારું મનાય છે. હવે જે મહિલાઓની પાચન ક્રિયા સારી ન હોય એમણે તો ચોક્કસપણે બંગડી પહેરવી જોઈએ. બંગડીઓ પહેરવાથી મહિલાઓની પાચન ક્રિયા સારી રહે છે. આ સિવાય કબજિયાત, અપચો પણ દૂર ભાગે છે. બંગડીઓ પહેરાય તો મહિલાઓના ઘૂંટણ પણ મજબૂત બને છે. આની સાથે જો સંધિવા જેવી સમસ્યા હોય તે પણ દૂર થઈ જાય છે. હવે જે મહિલા સગર્ભા માતા હોય અને એ બંગડી પહેરે તો તેના ધ્વનિ તરંગોને કારણે ગર્ભમાં રહેલું બાળકનું મગજ પણ ઝડપથી વિકસે છે. હવે આપણે સૌ સિંધુ ખીણ વિશે તો જાણીએ જ છીએ, આપણે ભણી ચૂક્યા છે. સિંધુ ખીણની સંસ્કૃતિના મોહેંજો દરોમાં પણ આ બંગડીઓનો ઉલ્લેખ છે. બંગડીઓ આપણી સભ્યતા અને પરંપરાનું પ્રતીક છે. હવે આપણી જે હિન્દુ સંસ્કૃતિ છે તેની અંદર તાંબા, કાચ અને સોનાના કડા વિશેષ તરીકે શુભ માનવામાં આવે છે. તો મિત્રો, જે લોકો જે મહિલા બંગડીઓ પહેરે છે એમને આટલા બધા ફાયદા થાય છે. ફરીથી તમારી સમક્ષ હાજર થઈશું, ત્યાં સુધી જોતા રહેશો ખબર છે ડોટ કોમ.